ઓકે સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરમાં આપણે સેક્શન એ અને બી નું સોલ્યુશન જોયું પેપર સેટ નંબર 5. હવે અત્યારે આપણે પેપર સેટ નંબર 5 નો સેક્શન સી અને ડી જોઈશું આ લેક્ચરમાં. તો શરૂ કરીએ. સૌથી પહેલા છે કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ. આપણને આ બે રોલ આપેલી છે, રો આપેલી છે, એમાં એ અને બી. એ જે છે એ આપણને પ્રશ્નો આપેલા છે અને બી માં આપેલા છે તેના ફંક્શન્સ, કે કયું વાક્ય છે, કયા ફંક્શન ને આધારે બનેલું છે, આપણે જોડકા જોડવાના છે. પણ અહીંયા જોડકા જોડવા માટે આપણે લાઈનો કરવાની નથી, બરાબર? એ ધ્યાન રાખીશું. ફક્ત પ્રશ્નનો ક્રમાંક લખીને તેની સામે ઓપ્શન જવાબનો એ બી સી ડી છે કઈ પણ હોય તે, અને જવાબ જે આપેલો હોય તે, આટલું લખવાનું છે. આ યાદ રહે. પેલું છે ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ, ક્લાસમાં બોલશો નહીં. અહીંયા ફંક્શન છે આપેલા આપણને એક્સપ્રેસિંગ ઇમોશન કે લાગણી નહીં, કમ્પેરિંગ ધ થિંગ્સ કોઈ વસ્તુની સરખામણી, તો અહીંયા કોઈ ડિગ્રીનો ઉપયોગ નથી દેખાતો વાક્યમાં. ઇન્સ્ટ્રક્શન ગિવિંગ કે માહિતી છે આપેલી છે, તો આપી શકાય કે સૂચના આપેલી છે, ઇન્સ્ટ્રક્શન કે સૂચના, બરાબર? ક્લાસમાં કીધું કે બોલવાનું નથી, તો આ સૂચના આપેલી છે. અને સીકિંગ ઇન્ફોર્મેશન કોઈ માહિતી માંગેલી નથી, પ્રશ્નાર્થ વાક્ય નથી, તેથી આપણને આવે જવાબ છે આપણો સી, ઇન્સ્ટ્રક્શન ગિવિંગ. હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ, કે ગુલાબ કેટલું સુંદર છે. અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એક્સક્લેમેશન માર્ક, એટલે ઉદ્ગાર ચિહ્ન જ્યાં પણ આપેલું હોય તે કયું વાક્ય છે, એક્સપ્રેસિંગ ઇમોશન અથવા તો એક્સક્લેમેશન. અહીંયા આવશે જવાબ એ. ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન સિલ્વર, બરાબર? કે સોનું છે એ ચાંદી કરતા મોંઘું છે. અહીંયા ઈ આર ધેન નો ઉપયોગ આપેલો છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી, એટલે અહીંયા જવાબ તરીકે આવશે કમ્પેરિંગ ધ થિંગ્સ. પછી ચૂઝ ધ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ ફોકસિંગ ટુ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. અહીંયા રિસ્પોન્ડ ટુ ડાયલોગ, જે કન્વર્સેશન વાતચીત થાય છે એમાં એક સંવાદ મિસિંગ હશે, એ ફંક્શન ના આધારે પૂર્ણ કરવાના છે ઓપ્શન માંથી જોઈને. રામ પૂછે છે વેર ડીડ યુ સ્ટે ઇન ભુજ, કે ભુજમાં તમે તો ક્યાં રોકાયો હતો. તો શ્યામ કહે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે જગ્યા છે, લોકેશન આપશે. હવે અહીંયા છે ઇટ ઇઝ અ બ્યુટિફુલ પ્લેસ, સુંદર જગ્યા છે. અ બ્યુટિફુલ બર્ડ ઇઝ ઇન ફ્રન્ટ માય વિન્ડો, કે એક સુંદર પક્ષી મારા બારીની સામે હતું. આઈ ગો વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, કે હું ત્યાં મારા માતા પિતા સાથે ગયો હતો. નિયર ધ સિટી પેલેસ ગાર્ડન, સિટી પેલેસ ગાર્ડન ની નજીક હું રહ્યો હતો. અહીંયા પ્લેસ આપણને કેવી આપ્યું છે, અહીંયા નિયર ધ સિટી પેલેસ ગાર્ડન, એન્ડ નિયર આપેલું છે. નિયર શું દર્શાવે, લોકેશન, કોઈ પણ જગ્યાનું લોકેશન દર્શાવે. એ જવાબ તરીકે આવશે ડી. મધર વાય આર યુ સો અપસેટ, મધર એવું કહે છે કે એની ડોટર એની દીકરીને કહે છે વાય આર સો અપસેટ, કે શા માટે અપસેટ, નિરાશ છે. ડોટર કહે છે ઓ એક્સપ્રેસિંગ ઇમોશન, તો નિરાશ હોવાનું રીઝન આપણે જોવાનું છે. નાઇસ ટુ મીટ યુ, મળીને આનંદ થયો. દેટ ઇઝ વેરી નાઇસ ઓફ યુ, તમે કેટલા સારા છો. વાવ વોટ અ ગ્રેટ વિક્ટરી, ખૂબ જ સરસ જીત હતી. અને આઈ હેવ લોસ્ટ ધ ફાઇનલ મેચ ટુડે, કે હું આજે મારી ફાઇનલ મેચ હારી ગઈ, બરાબર? તો અહીંયા અપસેટ થવાનું, નિરાશ થવાનું કારણ એક જ હોઈ શકે, આઈ હેવ લોસ્ટ ધ ફાઇનલ મેચ. ડી. હર્ષા કહે છે વી હેવન્ટ ઈટન પિઝા ફોર લોંગ ટાઈમ, કે અમે ઘણા સમયથી પિઝા ખાધા નથી. તે વર્ષા કહે છે યસ લાસ્ટ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, લાસ્ટ અહીંયા ખાલી જગ્યા કહે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એટલે કે સમયનો ઉલ્લેખ કરશે. ઇટ વોઝ રિયલી ડિલિશિયસ, ખૂબ જ સ્વાદિષ્ટ હતા. હાઉ નાઇસ ઇટ વોઝ, કેટલા સુંદર હતા, સરસ હતા. વી સ્પેન્ડ 200 ફોર ધેટ, બરાબર? કે આપણે 200 રૂપિયા છે એના માટે ચૂકવ્યા હતા. વી હેવ ઇટન ઓન ઉત્તરાયણ, કે છેલ્લા આપણે ક્યારે ખાતા ખાધા હતા ઉત્તરાયણમાં. અહીંયા આવશે યસ લાસ્ટ વી હેવ રિટર્ન ઓન ઉત્તરાયણ, છેલ્લે આપણે ઉત્તરાયણમાં પિઝા ખાધા હતા. તો અહીંયા સમય દર્શાવે છે કે રિટર્ન ઓન ઉત્તરાયણ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ, ફંક્શનની મદદથી અધૂરું વાક્યને પૂર્ણ કરવાનું છે. અહીંયા છે પહેલું યુ વોન ધ મેચ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, હવે મેચ જીતી ગયા હોય તો પ્લેઝન્ટરીઝમાં આપણે શું કહીએ છીએ શુભેચ્છા દર્શકમાં. મહી ટોલ્ડ મી વોટ વોઝ ધ સ્કોર, આઈ નો દેટ, કે કોંગ્રેચ્યુલેશન્સ, કોઈ પણ જીત હાંસલ કરી કે સફળતા મળી હોય તો આપણે એને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ, અભિનંદન એમ. જવાબ તરીકે આવશે ડી. પછી છે રતન હેઝ બીન, ખાલી જગ્યા પોઈન્ટ ઓફ ટાઈમ, એ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે નિશ્ચિત સમય. એક ધ્યાન રાખીશું મિત્રો કે ટાઈમને બારામાં આપણને અહીંયા ત્રણ ફંક્શન આપેલા છે. એક તો પોઈન્ટ ઓફ ટાઈમ છે, એક્સપ્રેસિંગ ટાઈમ છે, અને ડ્યુરેશન ઓફ ટાઈમ છે. તો ત્રણેય અલગ અલગ છે, ધ્યાન રાખીએ. એક્સપ્રેસિંગ ટાઈમમાં અનિશ્ચિત સમય હોય, ડ્યુરેશન ઓફ ટાઈમમાં સમયગાળો હોય, અને પોઈન્ટ ઓફ ટાઈમમાં નિશ્ચિત સમય હોય, પ્રોપર કોઈ સમય તમને આપેલો હોય. એ જોઈએ. રતન હેઝ બીન છે વોચિંગ ટીવી સિન્સ 6 o'clock, કે 6 વાગ્યાથી ટીવી જોઈ રહી છે, નિશ્ચિત સમય છે 6 વાગ્યાથી. વોચિંગ ટીવી ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમયથી ટીવી જોઈ રહી છે. વોચિંગ ટીવી નાવ, અત્યારે ટીવી જોઈ રહી છે. વોચિંગ અ ફિલ્મ ઓન ટીવી, ટીવીમાં ફિલ્મ જોઈ રહી છે. આપણે કોઈનું કામ નથી, નિશ્ચિત સમય આપેલો છે 6 o'clock. જવાબ તરીકે આવશે 40, આપેલો એ વોચિંગ ટીવી સિન્સ 6 o'clock.
pour some oil describing process. process આપી છે આપણને process એટલે કે પ્રક્રિયા પ્રક્રિયા ફંક્શન ની અંદર process ફંક્શન માં આપણે શું કરીએ છીએ v1 થી શરૂ થતા એક થી વધારે વાક્યનો ઉલ્લેખ કરીએ છીએ બરાબર જે પ્રક્રિયા દર્શાવે કે થોડું ઓઇલ છે રેડો ત્યાર પછીનું જે v1 થી શરૂ થતું વાક્ય આપણે જોઈશું આ રીડિંગ બુક્સ પુસ્તકો વાંચી રહ્યા છે એન્ડ હીટ ઇટ ઓન અ લો ફ્લેમ કે ધીમી આંચ ઉપર એને ગરમ કરવાનું છે થેન્ક યુ વેરી મચ નન ઓફ ધીસ અહીંયા પૂછ આપણને એન્ડ હીટ ઇટ હીટ એટલે કે ગરમ કરવું v1 છે એને ધીમી આંચ ઉપર ગરમ કરો બરાબર એટલે જવાબ આવશે બી ત્યાર પછી છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ અહીં આપણને એક પેરેગ્રાફ આપેલો છે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને એને યોગ્ય જગ્યાએ મૂકવાના છે ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ખાલી જગ્યા ફ્રોમ ચાઇના ચાઇનામાં ચાઇનાથી જે ફટાકડાઓને ખાલી જગ્યા કરવામાં આવતા તો આયાત કરવામાં આવતા અને આયાતનું ઇંગ્લિશ છે આપણને અહીંયા ઇમ્પોર્ટેડ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ એન્ડ ધ ખાલી જગ્યા મેચ પ્રોડ્યુસર્સ ખાલી જગ્યા મેચ અહીંયા મેચ એટલે શું છે માચિસ બરાબર દિવાસળી અહીંયા આવશે સેફ્ટી મેચ બરાબર સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ સેવાકાશી તમિલનાડુ બિગેન ખાલી જગ્યા ફાયરવર્ક્સ ફોર દીપાવલી એ લોકોએ શું કર્યું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન શરૂ કર્યું એના માટે જવાબ આવશે મેન્યુફેક્ચરિંગ એટલે પહેલામાં ઇમ્પોર્ટન્ટ છે બીજામાં સેફ્ટી અને ત્રીજામાં મેન્યુફેક્ચરિંગ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ નિયરેસ્ટ એટલે કે સમાનાર્થી શબ્દો ગોતવાના છે મોબ એટલે શું થાય મોબ એટલે થાય ટોળું મોબાઈલ એટલે મોબાઈલ ફોન મૂવ એટલે ખસવું મુવમેન્ટ એટલે ક્ષણ કોઈ પળ અને ક્રાઉડ એટલે શું થાય ભીડ કે ગીર્દી જવાબ શું આવશે અહીંયા ડી પછી છે ટેલ ટેલ એટલે શું થાય વાર્તા સ્ટોરી એટલે પણ શું થાય કહાની કે વાર્તા ટેલ એટલે પૂંછડી હવે ધ્યાન રાખીશું આપણે અહીંયા ટેલ અને ટેલ આ બંને હોમોફોન્સ કહેવાય હોમોફોન્સ એટલે કે સમાન ઉચ્ચારણ હોય પણ મતલબ બંનેના કેવા હોય અલગ અલગ તેથી કન્ફ્યુઝ થવું નહીં ટેલ એટલે થાય પૂંછડી પોઈમ એટલે કવિતા અને પ્રોઝ એટલે ફકરો અહીંયા આવશે ટેલ નું સ્ટોરી એ વેકન્ટ વેકન્ટ એટલે કે જે ખાલી હોય તેવું બરાબર ત્યાં છે વેક્સિન અહીંયા આપેલું છે વેક્સિન એટલે કે પેલી દવા બરાબર સ્પેલિંગમાં અહીંયા મિસ્ટેક છે ઓપન એટલે ખુલ્લું એમ્પ્ટી એટલે ખાલી અને બિગ એટલે મોટું અહીંયા જવાબ શું આવશે સી વેકન્ટ એટલે પણ ખાલી જગ્યા અને એમ્પ્ટી એટલે પણ ખાલી સેક્શન બી ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે પણ આપણે અહીંયા આ વર્ષે સરળતા છે તમારે કે જેમાં તમને ચાર ખાલી જગ્યાઓ આપેલી હશે અને સાથેના ઓપ્શન પણ આપેલા હશે આખો ફેકરો ઓલરેડી તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં ટ્રાન્સલેટ કરીને જ આપવામાં આવશે તમારે ખાલી યોગ્ય જવાબ મૂકવાના છે ધોની આસ્ડ વિરાટ ખાલી જગ્યા ઇફ યુ વુડ કમ ફોર પ્રેક્ટિસ અહીંયા પ્રશ્ન છે વિલ યુ કમ ફોર પ્રેક્ટિસ અહીંયા જ્યારે ટુ બી થી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે શું આવે છે ઇફ અહીંયા જવાબ તરીકે શું આવશે ઇફ યુ વુડ કમ ફોર પ્રેક્ટિસ વિરાટ બ્લેન્ક નેગેટિવલી વિરાટ જવાબ આપે છે નો આઈ કાન્ટ તો જવાબ છે કેવી રીતે આપશે નેગેટિવલી એટલે કે નકારમાં જવાબ આપે છે અને જવાબ આપે છે તો જવાબ માટે શું આવે આન્સર વિરાટ આન્સર નેગેટિવલી હી કુડ નોટ કમ ધોની આસ્ડ ધોની અગેન બ્લેન્ક અહીંયા બીજી વાર પ્રશ્ન પૂછ્યો તેથી શું આવશે અગેન આસ્ડ જ્યારે એક વખત પ્રશ્ન પૂછે બોલનાર અને ફરી પાછો એ બીજી વખત પ્રશ્ન પૂછે ત્યારે શું કરીએ છીએ આપણે આસ્ડ અગેન અથવા તો અગેન આસ્ડ વોટ હેડ હેપન વિરાટ રિપ્લાઇડ ધોની ધેટ બ્લેન્ક વો સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ ધેન અહીંયા પૂછે વિરાટ આઈ એમ સફરિંગ ફ્રોમ આઈ કોને માટે વપરાય બોલનારને માટે વપરાય અહીંયા બોલનાર કોણ છે વિરાટ વિરાટ છે પુરુષ છે અને પુરુષને માટે વપરાય હી તેથી અહીંયા જવાબ આવશે હી જોઈન ધ સેન્ટેન્સીસ બરાબર અહીંયા આપણને આપેલા છે બે વાક્યો એને જોડવાના છે યોગ્ય સંયોજકની મદદથી તો જોઈએ નેહા ઇઝ ડાન્સિંગ ગીતા ઇઝ ડાન્સિંગ કે નેહા ડાન્સ કરી રહી છે ગીતા પણ ડાન્સ કરી રહી છે અહીંયા બંને સમાન ક્રિયાઓ કરે છે તો સમાન ક્રિયાઓને માટે વપરાય છે એન્ડ નેહા અને ગીતા આર ડાન્સિંગ અહીંયા ધ્યાન રાખીશું એન્ડ જોડતા આપણે અહીંયા ઇઝ નું આર કરવું પડશે કેમ કે અહીંયા બે વ્યક્તિ થઈ ગયા નેહા અને ગીતા ત્યાર પછી પ્લીઝ ટેલ ધ ટ્રુથ ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ કે સાચું બોલો પ્રિન્સિપલ છે તમને સજા કરશે અહીંયા આપણે કહીએ ને કે પ્લીઝ મેરવાડીને સાચું બોલો નહીતર પ્રિન્સિપલ તમને સજા કરશે અહીંયા છે કન્ડિશન દર્શાવે છે શરત છે એના માટે આવશે અહીંયા અધરવાઇઝ વાક્યની વચ્ચે જોડાય છે પૂર્ણ વિરામ દૂર થશે અને બધા સ્મોલ વર્ડ્સ થશે રામ વોઝ ટાયર્ડ રામ છે થાકી ગયો છે રામ થાકી ગયો હતો હી વેન્ટ ટુ સ્લીપ તે સૂઈ ગયો થાકી ગયો હતો તેથી સૂઈ ગયો આપણે ત્યાં શું દર્શાવે છે પરિણામ તેથી આવશે સો રામ વોઝ ટાયર્ડ સો હી વેન્ટ ટુ સ્લીપ
થાકી ગયો હતો તેથી તે સૂઈ ગયો. રીરાઇટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ. અહીંયા કરેક્ટિંગ એરર્સ નું અહીંયા તમને થોડું રૂપાંતર આપેલું છે. આપેલી ખાલી જગ્યામાં ચોક્કસ જે શબ્દ છે મૂકવાનો છે યોગ્ય શબ્દ. બંધ બેસતો. સિક્કિમ ઇઝ વન ઓફ ખાલી જગ્યા મોસ્ટ બ્યુટિફુલ. અહીંયા મોસ્ટ આપેલું છે એટલે સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે આપણે એમાં શું મૂકીએ છીએ ધ. તેથી જવાબમાં આવશે ધ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ સ્ટેટ્સ. ઇટ્સ ખાલી જગ્યા ઇઝ સો પ્લેઝન્ટ કે તેનું ખાલી જગ્યા છે ખૂબ જ ખુશનુમા છે, ખૂબ જ સુંદર છે. તો વાતાવરણ બરાબર. તો અહીંયા આવશે ક્લાઇમેટ. ક્લાઇમેટ નો સાચો સ્પેલિંગ છે અહીંયા વચ્ચે આપેલું છે આપણને બરાબર. તેથી આવશે ઇટ્સ ગ્રીનરી ઇઝ સો ખાલી જગ્યા ધેટ વી કાન્ટ થિંક ટુ લીવ ધીસ પ્લેસ ક્વિકલી. એની ગ્રીનરી છે ખૂબ જ આકર્ષક હોય છે બરાબર. આકર્ષક ને શું કહેવાય એટ્રેક્ટિવ. એ જવાબમાં આવશે એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ એટલે આકર્ષિત આકર્ષિત રીતે એટ્રેક્ટિવિટી. આવો જવાબ નથી હોતો તેથી ધ્યાન રાખીશું આકર્ષક બરાબર. એની જે સુંદરતા છે એની જે ગ્રીનરી છે ત્યાંની જે હરિયાળી છે ખૂબ જ આકર્ષક હોય છે બરાબર. તેથી અહીંયા એટ્રેક્ટિવ. ડુ એઝ ડાયરેક્ટેડ ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ. રાજા છે તેને રાજકુમારીને બોલાવી. હી ટોલ્ડ હર ટુ સિલેક્ટ પ્રિન્સ ફોર હરસેલ્ફ. તો અહીંયા આપણને શરૂઆત આપી છે ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ. અહીંયા ધ કિંગ નું શું કર્યું છે ધ ક્વીન અને પ્રિન્સેસ નું કર્યું છે પ્રિન્સ. તો હવે આપણે શું સમજીશું અહીંયા જેન્ડર ચેન્જ કરેલું છે, લિંગ પરિવર્તન કરેલું છે. તો એ પ્રમાણે આગળ વધીશું. જવાબમાં ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ આપેલું છે આપણે ઓલરેડી. પછી હી નું થઈ જશે શી. ટોલ્ડ હર નું થઈ જશે હિમ. ટુ સિલેક્ટ અ પ્રિન્સ. અ પ્રિન્સ નું થઈ જશે અ પ્રિન્સેસ. ફોર હર સેલ્ફ. હર સેલ્ફ નું થઈ જશે હિમ સેલ્ફ. સ્ત્રીવાચક જેટલા પણ હોય તેના પુરુષવાચક કરી નાખવાના અને પુરુષવાચક જેટલા પણ હોય સર્વનામ તેના બધા શું કરી નાખવાના સ્ત્રીવાચક. આ એક ધ્યાન રાખીશું. ધ કિંગ આઝ ધી સન. તો અહીંયા ધ કિંગ નું થશે ધ ક્વીન. આઝ હિઝ નું થશે હર. સન નું થશે ડોટર. પુત્ર નું થાય પુત્રી એટલે સન નું થશે ડોટર. ધ પ્રિન્સ બરાબર એનો પુત્ર રાજકુમાર. અહીંયા થશે પુત્રી. ધ પ્રિન્સેસ રાજકુમારી. ટુ હેલ્પ હિઝ સિસ્ટર. ટુ હેલ્પ હર. સિસ્ટર નું થશે પાછું બ્રધર. ભાઈ નું થાય બેન. મોહન ઓપન ધ ડોર. ધ વોચમેન ગેવ હિમ ધ કીઝ. મોહન ટુક ધ કીઝ. અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ માં આપ્યું છે. ધ ડોર વોઝ ઓપન બરાબર. ડોર છે એને દરવાજાને ખોલવામાં આવ્યો મોહન દ્વારા. તો આ છે પેસિવ વોઇસ નું વાક્ય. આપણે એ જોઈશું. ધ ડોર વોઝ ઓપન બાય મોહન. અહીંયા પેસિવ વોઇસ માં એક્ટિવ પેસિવ વોઇસ ની જે ફોર્મેશન છે ઓબ્જેક્ટ ટુ બી વી થ્રી બાય અને સબ્જેક્ટ આ ફોર્મેશન અનુસાર જ આગળ વધીશું. ધ વોચમેન ગેવ હિમ ધ કીઝ. કે વોચમેને તેને ચાવીઓ આપી. તો વોચમેને તેને શું આપ્યું તો ચાવીઓ. તો અહીંયા ઓબ્જેક્ટ તરીકે આપણે લઈશું ધ કીઝ. ધ કીઝ બહુવચન છે તેથી વેર બેઉનું વિતરિત છે ગીવન ટુ હિમ બાય ધ વોચમેન. અહીંયા અન્ય શબ્દમાં ગૌણ કરતા આપેલો છે અને ગૌણ કરતાને વી થ્રી પછી તરત જ ટુ પ્લસ ગૌણ કરતા કરીને મૂકવાનું છે. આ સિવાય આ જ વાક્ય છે એને બીજી રીતે પણ બનાવી શકાય. હી અહીંયા ચાવી કોને આપી છે હુમથી પ્રશ્ન પૂછતા જવાબ મળે છે હી તેને. તેને જવાબ તરીકે એ પણ આવે તો ઓબ્જેક્ટ તરીકે આગળ લઈ જતા એવું વાક્ય પણ બની શકે. સાંભળીએ. હી વોઝ ગીવન ધ કીઝ બાય ધ વોચમેન. હી વોઝ ગીવન ધ કીઝ બાય ધ વોચમેન. આવું વાક્ય પણ બનાવી શકાય એ પણ સાચું જ છે કેમ કે અહીંયા બે કર્મ છે વાક્યની અંદર. મોહન ટુક ધ કીઝ. મોહને ચાવીઓ લીધી. તો અહીંયા ધ કીઝ વેર ટેકન બાય મોહન બરાબર. ચાવીઓ છે મોહન દ્વારા લેવામાં આવી. અને હવે સેક્શન ડી નું જે છેલ્લી એક્ટિવિટી છે તે જોઈએ. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઈન વર્ડ ફ્રેઝિસ એઝ ધ આન્સર્સ. કે અન્ડરલાઈન કરેલા શબ્દો છે તે જવાબ તરીકે મળે એવા આપણે પ્રશ્નો પૂછવાના છે, પ્રશ્નો બનાવવાના છે એમસીક્યુમાંથી. ધ મિલર લિવ્સ ઇન કોટેજ. કોટેજ એટલે કે ઝૂંપડી. મિલર છે ઝૂંપડીમાં રહે છે. અહીંયા ઇન અ કોટેજ બરાબર. આ કોટેજ છે શું છે જગ્યા છે. અહીંયા આપણે જવાબ તરીકે શું આવશે જગ્યા છે ને જવાબ તરીકે લેવું હોય તો વેરથી પ્રશ્ન પૂછવો પડે. અહીંયા જવાબ તરીકે આવશે એ. વેર ડઝ મિલર લીવ. મિલર ક્યાં રહે છે તો ઇન અ કોટેજ. ચોપણું છે ધે કેમ લેટ બીકોઝ ધે હેડ એન એક્સિડન્ટ. કે તેઓ મોડા આવ્યા કારણ કે તેઓનું એક્સિડન્ટ અકસ્માત થયો હતો. બીકોઝ આપણને આપ્યું છે કારણ કે. કારણ પૂછવા માટે શેનાથી પ્રશ્ન આપણે બનાવીએ છીએ વાય થી. જવાબ તરીકે આવશે અહીંયા એ. વાય ડીડ ધે કેમ લેટ કે તેઓ શા માટે મોડા આવ્યા. અહીંયા કારણ છે they had an accident. અને 95 છે they have got 5 cars. કે તેમની પાસે 5 ગાડીઓ છે મોટર કાર છે. અને 5 આંકડો દર્શાવે છે અને આંકડો જવાબ તરીકે મેળવવા માટે આપણે શેનાથી પ્રશ્ન પૂછીએ છીએ હાઉ મેની બરાબર નિશ્ચિત અંક મેળવવા માટે. તેથી ડી. હાઉ મેની કાર્સ
have they got? તો આથી આપણો સેક્શન સી અને ડી નું સોલ્યુશન